ભરૂચમાં શ્રાવણી દસમે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા. મેઘરાજાના દર્શન માટે હજારોની જનમેદી ઉમટી પડી. એક રાત્રિના છડીના રોકાણ બાદ દસમે સંધ્યાકાળ સમયે છડી ધોધારા મંદિર પહોંચી જતા છડી ઉત્સવનું સમાપન. મેઘરાજા સ્થાપના સ્થળ નજીક ઘોઘારાવ મંદિરે બે છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી. વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની 56 દુકાળથી સ્થાપના કરી 4 દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે, જેનો આજે શ્રાવણી દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીના પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા માટે મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા હતા. ભોઈ પંચની છડી સુનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ઘોઘારાવ મંદિરે પહોંચી ગયા બાદ ઘોઘારાવ મંદિરે ભોઈ પંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવી છે અને એ છડી સાથે એક રાત્રિનું રોકાણ કરીને આવેલી નોમની છડીનું મિલન એટલે ભેટાણીને ભોઈ પંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે. બંને છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. ભરૂચના ખારવા પંચની છડી મેઘ મેરામાંથી પસાર થઈ કોઠી રોડ ઉર્જા 4 રસ્તા થઈ વિજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં 3.5 દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દસમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના સાથે ઝુમ્મર હલતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જ્યારે વાલ્મીકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રિનું રોકાણ કરવા આલી કાછિયાવાડમાં જાય છે. વાલ્મીકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મોરના પીંછાથી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ભક્તોમાં પણ આ આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે. નોમની રાત્રિનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દસમે વાલ્મીકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. મેઘ ઉત્સવમાં મેઘ મેળામાં પણ મેઘરાજાની સ્થાપના સ્થળથી 5-32 સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મેઘ મેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડા પર ઉમટી પડતા વેપારીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘ મેરો જામ્યો હતો. દસમની સંધ્યાકાળે ભોઈ પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટાડ્યા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો. સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેરામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેરાની જદમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મેઘરાજાનું વિસર્જન થયા બાદ મેઘમારાનું સમાપન થયું હતું. યાકુબ પટેલ, ડેશ ટીવી, ભરૂચ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.